કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 7ની અંદર પાઠ 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તેનો આપણે અડધો ભાગ છે એ સમજી ગયા હતા. આપણે જનજાતિ જાતિની વિચરતી જાતિઓની સંસ્કૃતિ સુધી આપણે સમજી ગયા હતા. તો હવે આપણે આગળ ત્યાંથી સમજવાની શરૂઆત કરીએ કે જનજાતિઓમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન. સાંસ્કૃતિક પરિવર્તન એટલે એની સંસ્કૃતિની અંદર પરિવર્તન કઈ રીતે આવ્યું? તો કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાત છે એ ધીમે ધીમે વધવા લાગી. ધીમે ધીમે જરૂરિયાત વધતા નવા નવા કૌશલ્ય અને કલા છે એ ધરાવતા લોકો છે એની આવશ્યકતા ઊભી થઈ. એટલે સમાજની અંદર જુદી જુદી જાતિની અંદર વિભાજિત થયેલ જે લોકો હતા તે એકબીજાના જૂથને છે જ્ઞાતિ આધારિત એ લોકો એકબીજાને જો ભેગા થવા લાગ્યા અને એ લોકો પોતે એકબીજાના સાથ સહયોગથી જુદી જુદી વસ્તુઓને શીખવા લાગ્યા અને પોતાના જન સમુદાયની અંદર તે જ્ઞાતિઓને તે સમાજને પોતે ભેળવવા માંડ્યા. આમ તેમની જાતિનો દરજ્જો એ લોકોને આપવામાં આવ્યો. આમ દરેક જાતિમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા જે સમુદાય છે એ હવે મુખ્ય બની રહ્યા. એટલે હવે વર્ણના બદલે જાતિને આધારિત સમાજના સંગઠનો છે એ બનવા લાગ્યા. હવે વનવાસી વિચરતી જાતિઓ છે એ લોકોની ઉપલબ્ધિ કઈ કહી શકાય? તો કે એ લોકોએ ભારતની અંદર ના ગોંડવા નામનો જે વિશાળ વન પ્રદેશ હતો એમાં રહેનારી પ્રજા છે એ ગૌડ જાતિ તરીકે ઓળખાય છે. ભારતની સૌથી જૂનામાં જૂની જનજાતિ છે એની અંદર એનો સમાવેશ થાય છે. તે લોકો મોટાભાગે નાના નાના કુળોમાં વેચાયેલા હતા અને મોટાભાગે સ્થળાંતરિત જેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે તેવી ખેતી કરી અને પોતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોતાના કબીલાનું સમાજનું પોતે ગુજરાન ચલાવતા હતા અને નાના નાના કુળોની અંદર એ લોકો વેચાયેલા હતા. દરેક કુળની અંદર એક વ્યક્તિ છે એને રાજા બનાવવામાં આવતો અથવા તો એ લોકોનો જે રાજા હોય તે આખા સમાજનું સંપ્રદાયનું છે એ ધ્યાન આપતો હોય કે પોતે વ્યવસ્થા સંચાલન કરતો હોય. આમ અકબરનામા છે જે અબુલ ફઝલે અકબર ઉપર પોતે જે અકબરના સમયની અંદર જે પુસ્તકો લખાયેલા છે તેમાં એક છે અકબરનામા. એ અકબરનામાની અંદર પણ ગૌડ જાતિના લોકો છે એના વિષયમાં નોંધવામાં આવ્યું છે. તેણે નોંધ્યું છે કે ગઢ કંટકા નામના જે ગૌડ રાજ્યની અંદર લગભગ 70,000 જેટલા ગામડાઓ છે એ જોડાયેલા હતા. એટલે એટલું મોટું એ લોકોનું નગર હતું. એની રાજ્યની વ્યવસ્થા કેવી હતી? તો કે કેન્દ્રકૃત હતી. કે કેન્દ્રકૃત એટલે કે પોતાના જે રાજધાની હોય ત્યાંથી એ લોકોનો વહીવટ કરવામાં આવતો હતો અને દરેક રાજ્ય છે એ ગઢમાં વેચાયેલા હતા. ગઢ એટલે તમને ખબર છે કે પહેલાંના સમયની અંદર પોતાના નગરની ફરતે કોટ કિલ્લો કે ઊંચી ઊંચી દિવાલો બનાવી અને નગરને સુરક્ષિત કરવા માટે ગઢ બનાવવામાં આવતા. તો ત્યારના સમયની અંદર દરેક રાજ્ય છે એ ગઢમાં વેચાયેલા હતા. દરેક ગઢ ઉપર એક ખાસ ગૌડ કુળનું અધિપત્ય હતું. આવા દરેક ગઢ છે એની અંદર 84 ગામો હતા અને આ 84 એકમની અંદર એ વેચાયેલા હતા જે 84 તરીકે તેને ઓળખવામાં આવતું. દરેક 84 છે એના 12 ગામો છે એના વિભાગો પાડી અને એને પેટા વિભાગને એકમ છે એને બરહોતામાં વેચવામાં આવતા હતા. બારહોતા તરીકે તેને ઓળખવામાં આવતા હતા. મોટા રાજ્યનો ઉદય થયો એટલે ગૌડ રાજ્ય છે સમાજની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું અને મૂળભૂત રીતે રાજપૂત તરીકે એની માન્યતા મેળવવા માટે એ લોકો એ બેચાની સાથે જોડાઈ ગયા. ગઢ કટંગા ના રાજા છે જે અમનદાસ એણે પોતે રાજાની પદવી ધારણ કરી અને પોતાનું નામ સંગ્રામ શાહની પદવી એણે પોતે ધારણ કરી હતી અને એનો દીકરો હતો દલપત. દલપતે ચંદેલાના જે રાજપૂત રાજા હતા મહોબાના એની પુત્રી દુર્ગાવતી સાથે એણે લગ્ન કર્યા હતા અને યુવાન વયે જ દલપતનું મૃત્યુ થયું એટલે દુર્ગાવતીએ 5 વર્ષનો પુત્રનો પુત્ર હતો વીર નારાયણ એના નામથી એણે પોતે શાસન સંભાળ્યું હતું. 1565ની અંદર જ્યારે આસિફ ખાન નામના આરબ રાજાનું આક્રમણ થયું ત્યારે પોતાની સેના જે મુગલ સેના છે એની સામે દુર્ગાવતીને મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવવામાં સફળ રહી હતી
અને યુદ્ધમાં લડતા લડતા એનો મૃત્યુ, એનો પુત્ર છે એ પણ મૃત્યુ પામ્યો હતો. ગઢ કટંગાના રાજ્યમાં હાથીના વેપારનું ખૂબ જ મોટા પ્રમાણમાં ચલણ હતું, એટલે કે હાથીઓ છે એ લોકો તૈયાર કરતા, અને ત્યારના સમયની અંદર યુદ્ધની અંદર ઘોડા અને હાથીનું ખૂબ જ મહત્ત્વ હતું. એટલે રાજાઓને કે એ લોકોને દરેક રાજ્યની અંદર જઈને, આ લોકો ગૌડ રાજાઓ હતા, એ લોકો પોતાના હાથીઓ જે તૈયાર કરેલા હોય, જે વનવાસમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા, એટલે એ લોકો હાથીઓને ઉછેરીને પાલન પોષણ કરતા, એને યુદ્ધ માટે ખૂબ જ પારંગત બનાવતા, અને પછી કોઈ પણ રાજાને એ વેચતા તો એ હાથીના વેપારમાંથી પુષ્કળ ધન છે એ કમાતા હતા. જ્યારે મોગલ રાજા સામે દુર્ગાવતીની હાર થઈ ત્યારે ગઢ કટંગા ઉપર વિજય મેળવીને મુગલ લોકોએ પુષ્કળ ધન અને ઘણા બધા હાથીઓ છે એ મેળવી લીધા હતા. એણે પોતાના રાજ્યનો મોટા ભાગની અંદર નિયંત્રણ રાખ્યું હતું, અને બાકીનો ભાગ છે એ મોટા ભાગનું રાજ્ય છે એ પોતાના હાથમાં નિયંત્રિત રાખ્યું હતું, પણ એનો અમુક હિસ્સો છે એ વીર નારાયણ જે છે મૃત્યુ પામ્યો હતો એના કાકા ચંદરશાહને છે એને આપી દીધું. ગઢ કટંગાના પતન પછી ગૌડ લોકો છે એ નિર્બળ બન્યા, અને શક્તિશાળી બુંદેલાઓ અને મરાઠાના આક્રમણ સામે પણ તે લોકો ટકી શક્યા નહોતા. આ લોકો સ્થળાંતરિત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. તો સ્થળાંતરિત ખેતી વિશે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આટલું જાણો એમાં, કે આ પ્રકારની ખેતીમાં જંગલના વૃક્ષો છે એને કાપી, તેને સળગાવી દઈ અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ સુધી ખેતી કર્યા પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, કારણ કે એ લોકો કોઈ જાતના ખાતર કે દવાનો છંટકાવ કે કાંઈ ન કરતા હોય. જે જમીનના પોષક તત્વ હોય એ પ્રમાણે એમને એની ઉપજ થતી હોય, 2-3 વર્ષ પછી ઉપજ થતી ઓછી થઈ જાય એટલે આ વિસ્તાર છોડી દઈને તે લોકો બીજી જગ્યાએ ખેતી કરવા લાગી. આ રીતે તે લોકો સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કરવા માટે ઓળખીતા હતા કે ઓળખાતા હતા. ત્યાર પછી બીજી જાતિ છે જે અહોમ જાતિના લોકો છે. અહોમ જાતિના લોકો લગભગ 13મી સદીની અંદર મ્યાનમારથી આવી અને અસમની જે બ્રહ્મપુત્રા નદી છે એના ખીણ વિસ્તારની અંદર એ લોકો વસ્યા હતા, અને આ ખીણ વિસ્તારની અંદર તે લોકો ભૂયા તરીકે ઓળખાતા. ભૂયા એટલે ત્યારના સમયના ભૂસ્વામી અથવા તો જમીનદાર. જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની એ લોકોએ સ્થાપના કરી. 16મી સદીમાં એ લોકોએ ચૂંટ્યો અને કોચ હાજો 1581માં રાજ્ય પોતાના સ્થાપિત કર્યા હતા, અને પોતે જીતીને એ રાજ્ય પોતાના રાજ્યની અંદર ભેળવી દીધું હતું. તેની આસપાસની જે જનજાતિઓ છે એને જીતીને અહોમ રાજ્ય છે એને ખૂબ જ મોટું બનાવી, અને અહોમ રાજ્યની એણે પોતે ખૂબ જ મોટી સ્થાપના કરી. તેનું બહુ મોટું રાજ્ય પોતાનું બનાવ્યું હતું. 17મી સદીની અંદર શરૂઆતમાં જોઈએ તો એ લોકો જુદી જુદી જ્ઞાતિઓ સાથે ભળીને જીતીને પોતાનું રાજ્ય તો વિસ્તાર કર્યો, પણ સાથે સાથે અલગ અલગ વસ્તુઓને શીખતા થયા હતા. તેમાંથી તે લોકો દારૂગોળો અને તોપ કઈ રીતે બનાવવી એનું નિર્માણ કરતા પણ એ લોકો શીખી ગયા હતા. દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો ઉપર ઘણા બધા આક્રમણ કરવામાં આવ્યા. 1662માં લગભગ મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુગલ સેનાએ છે એની ઉપર આક્રમણ કર્યું, અને તેની સામે બહાદુરીથી તે લોકો લડવા છતાં પણ હાર્યા હતા. એટલે એ વિસ્તારમાં મુગલનું પ્રત્યક્ષ રીતે પ્રભુત્વ છે એ સ્થપાઈ ગયું, કે એની સામે એ લોકો ટકી ન શક્યા એટલે એનું રાજ્ય છે એ હારી ગયા. એટલે એ મુગલ લોકોને એ શાસન એને સોંપી દેવું પડ્યું. લાંબા સમય સુધી એ લોકો એમની સામે જીતી શક્યા નહીં. અહોમ રાજ્યની અંદર શ્રમ ઉપર આધારિત રાજ્ય હતું, કે જે લોકો છે એ રાજ્ય માટે એ લોકોએ પોતે પરિશ્રમ કરી અને શ્રમ કરીને રાજ્યને શ્રમદાન આપવાનું. જે લોકો છે એ ના પાડે તો એ લોકોને ફરજિયાતપણે બળજબરીથી એ લોકોની પાસે રાજ્યનું કામ કરાવવામાં આવતું, એને પાઇક તરીકે ઓળખવામાં આવતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરેલી રકમ હોય ને કે સંખ્યા હોય એટલી સંખ્યાના માણસોને રાજ્યની મજૂરી માટે મોકલવામાં આવે. જેટલા ગામડા હોય એમાં નક્કી કરવામાં આવે કે ભાઈ આટલા સમય માટે રાજ્યની માટે 25 યુવાનોને મોકલવામાં આવશે કે 50 યુવાનોને મોકલવામાં આવશે. કોઈને જવાની ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય,
ફરજિયાતપણે લોકોને એ કામ કરવા મોકલી દેવામાં આવતું. વસ્તી ગણતરીના આધારે વસ્તી જેની વધારે હોય એ વિસ્તારોની અંદરથી વધારે લોકો અને ઓછી વસ્તુ હોય વસ્તી હોય તે વિસ્તારમાંથી ઓછા લોકો છે એને મજૂરી માટે જવું પડતું. આ ઉપરાંત અહોમ જાતિનું રાજ્ય જે મોટું હતું તો એ મોટા રાજ્યમાં જે ગામડાઓમાં વસ્તી વધારે હોય અને જે ગામડાઓમાં વસ્તી ઓછી હોય તો વધારે વસ્તીવાળા ગામડામાંથી ઓછી વસ્તીવાળા ગામડાની અંદર એ લોકોને ફરજિયાત સ્થળાંતર કરાવતા, મોકલી દેવામાં આવતા. અને આ વ્યવસ્થા છે એ સરકાર એટલે કે એના રાજા તરફથી કરવામાં આવતી. હવે આ જે વ્યવસ્થા કરવામાં આવતી કે એક સ્થળેથી બીજા સ્થળે લોકોને ખસેડવામાં આવતા એટલે અહોમ લોકોનું જે કુળ હતું એ તૂટી ગયું અને તે લોકો વેરવિખેર થઈ ગયા. 17મી સદીના પહેલા દશકાની અંદર આ વ્યવસ્થા છે એના કારણે કાયદો અને જોગવાઈ છે એ કરવામાં આવી અને એને મોકલવામાં આવતા હતા એટલે અહોમ કુળના જે લોકો હતા એ વેરવિખેર થઈ અને વિખરાઈ ગયા. એમનો કુળ છે એ નાશ પામવાના આરા ઉપર બન્યો. આજે તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે વર્તમાન સમયની અંદર કાયદો છે કોઈ પાસેથી બળજબરીથી કામ કરાવવું કે મુશ્કેલી એને પડે એવું કોઈ કામ કરાવવું એ ગુનો ગણાય છે અને એ ગુનો છે એની સજા પણ સામેવાળા વ્યક્તિને અપાવી શકીએ છીએ એ આપણે બધા જાણીએ છીએ. પણ ત્યારના સમયની અંદર કોઈ એવો નિયમ કે હતો નહીં. રાજા માટે કામ કરવા જવાનું એટલે ફરજિયાતપણે જવાનું, પછી કોઈની ઈચ્છા હોય ન હોય તો પણ મોકલવામાં આવતા. શરૂઆતની અંદર જે અહોમ સમાજ કુળ છે એ વેચાયેલો હતો એ કુળને ખેલ તરીકે ઓળખવામાં આવતો, કહેવામાં આવતું અને ઘણા ગામની અંદર ખેલનું નિયંત્રણ રહેતું. આ ખેલ છે એ ખેડૂતના ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન છે એની ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતા ન હતા. ખેલની અંદર શું થતું તો કે ખેડૂતને ગામના સમાજ તરફથી ખેતી છે એ કરવા માટે જમીન આપવામાં આવી હોય. હવે ગામ સમાજની જે સંમતિ વગર રાજા પાછી ન લઈ શકે. હવે ગામની અંદર જે ગરીબ માણસો હોય કે રાજા તરફથી જેમને લોકોને જમીન આપવામાં આવી હોય એ જમીન રાજા પણ પાછી લઈ ન શકતા અને એના કારણે એ લોકોને કોઈ પણ ભોગે પોતાનું શાસન છે એ ચલાવવા માટે ગામના રાજા છે એની સહમતિ હોવી જરૂરી છે. પણ રાજા પણ પોતાને એ લોકો પાસેથી જમીન કે એ પાછી લઈ ન શકતા. અહોમ જાતિના લોકો છે એ પ્રકૃતિના તત્વોની ઉપાસના કરતા, પ્રકૃતિના જે દેવો દેવતાઓ હોય એ લોકોને પોતે દેવતા તરીકે એની ઉપાસના કરતા અને એને માનતા હતા. રાજા દ્વારા છે એ મંદિરોને બ્રાહ્મણોને ઘણું બધું જમીનનું દાન આપવામાં આવતું અને એ જમીનના દાનથી જ તે બ્રાહ્મણો લોકો છે ગામના લોકો છે એ સુખી અને સમૃદ્ધ બનતા. અહોમ જાતિના જ એક રાજા હતા સીબીસિંહ, જેણે 1714 થી લઈને 1744 સુધી હિન્દુ ધર્મ છે એને ત્યાં પોતાનો મુખ્ય ધર્મ બનાવ્યો હતો. આ શિવસિંહ છે એ પોતે હિન્દુ ધર્મ અપનાવતા હતા એટલે પોતાની પરંપરાગત માન્યતાઓ છે એ બધાને જોડી અને પોતાના રાજ્યની અંદર બધા લોકોએ હિન્દુ ધર્મ જ અપનાવવો એવું ફરમાન પોતે જાહેર કર્યું હતું. અહોમ સમાજ છે એ ખૂબ જ સુસંસ્કૃત સમાજ હતો. તેની અંદર કવિતાઓ લખનારા કવિઓ છે, વિદ્વાનો છે, બ્રાહ્મણો છે, ખૂબ મોટા પ્રમાણમાં હતા. તેથી જમીન જે એમને દાનમાં આપવામાં આવતી હતી એનાથી નાટ્ય પ્રવૃત્તિને અને લેખન પ્રવૃત્તિને ઘણું બધું પ્રોત્સાહન મળતું હતું. જુદા જુદા પ્રદેશમાંથી પણ લોકો પોતાની કલા છે એને પ્રદર્શિત કરી અને આ રાજા પાસેથી જમીનનું દાન મેળવી અને તે લોકો ત્યાં સ્થાયી થતા હતા. સંસ્કૃતિની જે સાહિત્ય કૃતિ છે અને ઉપરાંત ત્યારના સમયની અંદર એ લોકો પોતાની સ્થાનિક ભાષા છે એની અંદર નાટકો અને એની રચના કરતા હતા અને એમાં જે અહોમ ભાષાની અંદર અને આસામી ભાષાની અંદર જે સૌથી પહેલાં નાટકો રચવામાં આવ્યા તેનું નામ બુરંજી નામની ઐતિહાસિક કૃતિ છે એ સૌથી પહેલાં એને રચવામાં આવી હતી. જેવી રીતે પૂર્વ પ્રદેશની અંદર આવા અહોમ અને ગૌડ જાતિના લોકો છે એવી રીતે ગુજરાતની અંદર ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટી છે એમાં આવી જનજાતિના લોકો વિચરતા અને રહેતા જોવા મળે છે. સંતરામપુર, દેવગઢ બારિયા અને ડાંગ છે આ વિસ્તારની અંદર એ લોકોની સંસ્કૃતિ ખૂબ જ વિશિષ્ટ હતી.
તે લોકો પોતે તેમના તમાશા ભવાડા અને ઠાકરિયા આવા જે નૃત્ય છે એના દ્વારા ખૂબ જ વિશ્વવિખ્યાત થયેલા છે અને ડાંગમાં પણ દર વર્ષે ડાંગ દરબાર નામનો મેળો ભરવામાં આવે છે યોજવામાં આવે છે જેમાં ડાંગ રાજાના જે ડાંગના જે રાજાઓ હોય આદિવાસીના રાજા હોય તે લોકોને વાર્ષિક સાલિયાનું એટલે કે જે રાજા તરફથી નક્કી કરવામાં આવેલું મહેનતાણું હોય છે એને સાલિયાનું કહેવામાં આવે છે તે આપવામાં આવતું હોય છે તમને ટેક્સ્ટ બુકમાં આટલું જાણવામાં આવ્યું છે કે ડાંગ દરબાર છે એ હોળીના તહેવારમાં ઉજવવામાં આવે છે ફાગણ મહિનામાં જ્યારે હોળી આવે છે ત્યારે ફાગણ મહિનાની અંદર વસંત ઋતુની અંદર તે યોજવામાં આવે છે અને વર્ષો પહેલાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ડાંગના સરકારે ડાંગી રાજાઓ છે એના જે નાયક હોય એટલે કે કબીલાના જે નાયક હોય એ લોકોને વડા હોય એના એ લોકોને વંશ પરંપરાગત એની જે પરંપરા છે એ પોતાની કબીલો અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે એને દર વર્ષે પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે પરંપરા આજના દિવસ સુધી પણ ચાલુ છે આજે પણ જ્યારે ડાંગ દરબારનો મેળો ભરાય છે ત્યારે જે આદિવાસી સમાજના જે કબીલાના નાયક હોય એ કબીલાના નાયકને સરકાર તરફથી સાલિયાણું આપવામાં આવે છે નક્કી કરેલી રકમ છે એ લોકોને દર વર્ષે આપવામાં આવતી હોય છે હવે આ જે સમાજ બદલાતો જાય છે એ બદલાતા સમાજની અંદર જનજાતિનું માળખું છે એ પણ ઘણું બદલાતું રહે છે અત્યારના સમયની અંદર જે આધુનિક યુગ આવી ગયો છે શહેરોનું ઘણું બધું વિસ્તારીકરણ થઈ ગયું છે ત્યારે આદિવાસી સમાજની અંદર શું પરિવર્તન આવ્યું છે તો કે 16મી અને 17મી સદી સુધી જે જનજાતિનો ઇતિહાસ હતો એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો પણ આજના સમાજની અંદર તે ઘણું બધું પરિવર્તન થયેલું છે આજનો જે વર્ણ આધારિત સમાજ છે એ આદિવાસી સમાજના લોકો છે એકબીજા સાથે સંપર્કના કારણે એકબીજાના સમાજની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે જંગલની અંદર જ એકબીજી જાતિઓ છે એકબીજાના પરિચયમાં આવતા એકબીજાની કલા છે એકબીજાની સંસ્કૃતિ છે એકબીજાના હુનર છે એને શીખતા થયા છે વિવિધ જનજાતિઓ છે એણે પોતપોતાની જુદી જુદી આજીવિકા છે એના માટે પોતે સ્વીકારી લીધી છે સમય જતાં તેમાંથી ઘણી બધી જનજાતિ છે એને આધારિત સમાજનો ભાગ છે એ નક્કી થતો હોય છે અને સમાજ માટે તે લોકો ઘણું બધું પ્રદાન કરતા હોય છે હિન્દુ ધર્મની અંદર જોઈએ તો જાતિ વ્યવસ્થાથી તે લોકો મોટા ભાગે દૂર રહે છે અને જનજાતિ છે એ હિન્દુ ધર્મ પાળનારી પણ ઘણી બધી જાતિના લોકો હોય છે પણ આ લોકોના જાતિની વ્યવસ્થા છે એ ખૂબ જ સંગઠિત અને વ્યવસ્થિત અને શક્તિશાળી રાજ્યોની સામે પણ ટકી શકે એવું મોટું એ લોકોનું સંગઠન હોય છે તેઓ પોતાના મોટા જટિલ સામ્રાજ્યની સામે સંપૂર્ણ રીતે સ્વસ્થ રીતે સંઘર્ષ કર્યા વગર પોતાનું જીવન જંગલની અંદર આરામથી વિતાવતા હોય છે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિના સમુદાય છે એ ઘણા બધા ભારતની અંદર જોવા મળે છે એટલે તે લોકો પોતાનો આખો સમૂહ છે એ અમુક સમયે પોતાના વિસ્તાર પોતાનું ઘર છે રહેવાસ છે એ બદલતા રહેતા હોય છે અને પોતાના જીવનનો પોતે ગુજરાન કરતા હોય છે આ રીતે વિચરતી જાતિના લોકો છે એ સમાજનો એક હિસ્સો છે અને સમાજને ઘણી બધી રીતે એ લોકો મદદરૂપ કરે છે આજે તો હવે એ લોકોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે એટલે સરકાર દ્વારા આવી જનજાતિ અનુસૂચિત જનજાતિના લોકોને સરકાર દ્વારા ઘણી બધી બાબતોની અંદર એ લોકોનો રિઝર્વ કોટા જેને કહી શકીએ કે અનામત સીટો છે એ રાખવામાં આવી છે કે જેથી કરીને એ લોકોમાં પણ અભ્યાસનું શિક્ષણનું પ્રમાણ વધે તે લોકો પણ સમાજના મુખ્ય ધારાની સાથે જોડાઈ શકે એકબીજા સાથે ભણી અને સમાજનું સારું પોતાનું વ્યવસ્થિત જીવન વિતાવી શકે એવું સમાજ દ્વારા કે સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે ચલો હવે આગળનો પાઠ આપણે આના પછીના વિડીયોની અંદર સમજીશું.